મોડાસા તાલુકાના મેઢાસણ પાટિયાથી અડપોદરા જતા માર્ગ પરના બોડી ગામની સીમમાં બિનવારસી હાલતમાં છોડી દેવાયેલા ગાડીમાંથી માદક દ્રવ્ય પોસ્ટ દોડા ભરેલા 13 કોથા મળી આવ્યા હતા. સીમમાં બિનવારસી હાલતમાં છોડી દેવાયેલા ગાડીમાંથી માદક દ્રવ્ય પોસ્ટ દોડા ભરેલા 13 કોથળા મળી આવ્યા હતા. મોડાસા રૂરલ પોલીસે આ ગાડીનો પીછો કરી 7,63,116 કિંમતનો 254 કિલો 372 ગ્રામ પોસ્ટ દોડાનો જથ્થો, ક્રેટા ગાડી સહિત કુલ 17,63,116 મુદ્દામાલ કબજે લીધો છે. ગાડી છોડી ભાગી ગયેલા ચાલક વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ અને BNS હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગત તારીખ 25/7/2024 રોજ જ્યારે નાઇટ પેટ્રોલિંગમાં આપણી પોલીસ હતી ત્યારે મોડાસા બાજુથી એક સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા ગાડી જેનો રજિસ્ટર નંબર જોતા GJ01WF2787 એ પૂર ઝડપે હંકારતા આપણી જે મોડાસા તાલુકાનું બોડી ગામ છે એ બાજુ એ વળાંક વળે અને શંકાસ્પદ એની મૂવમેન્ટ છે એનો પીછો કરતા એ બોડી ગામની સીમમાં જ્ઞાનેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલ 3 રસ્તા ઉપર એ વાહન ચાલક છે એણે ગાડી પોતાની ઉતારી દીધી અને પોલીસે એનો પીછો કરતા એ જે વાહન ચાલક હતો એ નાસી ગયેલો. પરંતુ એ શંકાસ્પદ જે વ્હીકલ હતું એની તપાસ કરતા એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે પોસ્ટ દોડા હોય છે જે માદક પદાર્થ છે એનું હાજરી જણાય આવેલ કોથરામાં એ રાખેલ હતા. પછી પંચો રૂબરૂ આપણે એનું પંચનામું કર્યું અને વિગતવાર જે માહિતી મેળવી એ મુજબ ટોટલ એમાં ક્રેટા ગાડીમાં ટોટલ કોથળા જે હતા એ 13 હતા, જેમાં પોસ્ટ દોડાનું કુલ વજન કરતાં એ 254 કિલો અને 372 ગ્રામ થયેલ, જેની કિંમત 7,63,116 રૂપિયા છે અને ગાડીની કિંમત કુલ 10 લાખ ગણીએ તો લગભગ કુલ મુદ્દામાલ છે એ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને 17,63,116 રૂપિયાનો કબજે કરેલ છે. જયદીપ ભાટિયા, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.